नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे रीचेकिंग माटेनो एक विडियो ऑलरेडी अपलोड करेलो हतो, पण आपणे जे आखी प्रोसेस छे के तमे कई रीतना तमारो रीचेकिंग माटे पेपर आपशो एना माटेनी जे आखी प्रोसेस छे ए 26 तारीखथी स्टार्ट थई गई छे, बराबर। तो तमारे स्टेप बाय स्टेप कई रीतना तमारे रीचेकिंग माटे पेपर देवानुं छे एना माटेनो आपणे आ खास विडियो बनावेलो छे। तो ए रीतना तमे जोता जाओ, स्टेप बाय स्टेप करता जाशो एटले तमारी आखी प्रोसेस छे ए पूरी थई जशे। तो विद्यार्थी मित्रों, पहेला तमारे शुं करवुं पड़शे के पहेला तो तमारे जी मैं तमने बे साइट आपेली हती के www.gacb.org अने बीजी कई हती sci.gacb.org। तो आ बे साइट मांथी तमे कोई पण मां जई अने तमे लॉगिन करशो एटले तमने रजिस्ट्रेशन करवा माटेनुं कहेशे। तो रजिस्ट्रेशन मां तमारे शुं शुं करवानुं छे, तमे पहेला आ बे साइट उपर जे क्लिक करशो एटले तमने एक आवुं फ्रंट पेज जोवा मळशे, बराबर, जे तमने देखाई रह्युं छे। એમાં તમને કીધું છે લોગિન કરવાનું કીધું છે, બરોબર। અને લોગિન તો તમારે પહેલા નહીં કરવાનું, પહેલા શું કરો, રજીસ્ટર કરવાનું તમારે। રજીસ્ટર કરવા માટે જે તમે બાજુમાં આખું દેખાડ્યું છે ન્યુ રજીસ્ટ્રેશન, ન્યુ રજીસ્ટ્રેશનમાં જાશો તમે એટલે તમને આ રીતના પેજ દેખાશે। એમાં શું કીધું છે, તો તમારે એમાં એન્ટર શીટ નંબર કરવાનો છે, ત્યારબાદ SID નંબર, જે સ્પેશિયલ તમારે નંબરો ઈ મોબાઈલ નંબર, લેન્ડલાઈન નંબર હોય તો નાખવાનો, તમારે ઈમેલ આઈડી, ડિસ્ટ્રિક્ટ, તાલુકો હોય તમારે જી એ નાખવાનો, એડ્રેસ નાખવાનું, પિનકોડ અને ડેટ ઓફ બર્થ કરી અને તમે રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ શું કરશો, તમારે કોઈ વિષયનું તમારે કરવાનું છે એના માટે તમારે શું કરવું પડશે, લોગિન કરશો, ત્યાંથી તમે તમારા સુધારા વધારા હશે એ કરી શકશો। હવે ત્યારબાદ કઈ પ્રોસેસ કરવાની છે કે તમારે નક્કી ગુણ ચકાસણી માટેનું આખું જે ફોર્મ આવી ગયું તમારે એના ઉપર તમે ક્લિક કરી દીધું। હવે શું કરવાનું છે મિત્રો, ફોર્મમાં દર્શાવેલ તમને જે વિગત આપેલી છે એ તમે વિગત ફિલઅપ કરી દેશો, ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારે જે તમે નંબર નાખેલા હશે મોબાઈલ નંબર એના ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમે ક્લિક કરશો, જો શું કીધું છે કે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને 1 થી 5 મિનિટમાં આપના દ્વારા એન્ટર કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી એક જનરેટ થશે, એ તમારે ઓટીપી તમારો જે મોબાઈલ આવશે આગળ સબમિટ કરશો ત્યારે નાખવાનું થશે। સબમિટ બટન પર ક્લિક કરવાથી અને પાસવર્ડ એન્ટર કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે। અહીંયા તમારે શું થયું, રજીસ્ટ્રેશન જે તમારું કરવું હતું એ આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ। હવે તમારે શું કરવાનું છે, લોગિન કરી અરજી કરવાની પ્રક્રિયા। હવે તમારું રજીસ્ટ્રેશન જે તમારો ડેટા હતો એ બધો તમે નાખી દીધો, હવે તમારે કાંઈ ફેરફાર માટે જે દેવાનું છે એના માટે તમારે શું કરવાનું થશે, લોગિન કરવાનું થશે। તો લોગિન માટેનું પેજ પણ તમને બાજુમાં દેખાઈ રહ્યું છે, એમાં તમારે શું શું નાખવાનું છે એ પણ તમે દર્શાવેલું છે। તો જોતા જાઓ, પેલા લોગિન બટન પર ક્લિક કરવાથી લોગિન કરવાનું ફોર્મ ખુલશે જે તમને દેખાઈ રહ્યું છે, બરોબર, જેમાં આપણે શું નાખવાનું, સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ, જે તમે રજીસ્ટ્રેશન કરવા જે તમે નાખેલું હશે ને એ તમારે લોગિન કરશો ત્યારે નાખવાનું થશે। ત્યારબાદની શું પ્રોસેસ છે કે લોગિન કરવા પર આપને આપના રિઝલ્ટની વિગત દેખાશે। હવે તમે જેવું લોગિન કરશો એટલે તમારું જે રિઝલ્ટ આવેલું છે એ તમને તમારે ડિસ્પ્લે હશે એમાં દેખાશે। હવે શું કરવાનું, તો કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાર્થીઓ વિષયની સામે લેવાની થતી સેવાઓ કે તમારે તમારા જે વિષય છે એના સામે તમને લખેલું છે કે તમારે પેપર ખોલાવવાનું છે, તમારે ગુણ ચકાસણી કરવાની છે કે ખાલી અવલોકન કરવાનું છે કે તમારે કોપી જોતી, તો આ બધી અલગ અલગ જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરોબર। હવે એ તમે કરી લેશો, તમે કોઈ વિષય સિલેક્ટ કરી લેશો અને તમારો જે બારકોડ હોય ને એમાં નંબર આપેલો છે એ પણ તમારે એમાં નાખવાના થશે। હવે એ પ્રોસેસ તમે પૂરી કરી લેશો કે OMI બારકોડ નંબર તથા ઉત્તરવય બારકોડ નંબર ભરવા, ત્યારબાદ પેમેન્ટ કરવા માટે પે નાવ પર ક્લિક કરવાનું થશે। શું કરવાનું થશે, પે નાવ પર ક્લિક કરવાનું થશે। જેવો તમે પે નાવ પર ક્લિક કરશો એટલે આખું તમને જે પેમેન્ટ માટેનું જે ઓપ્શન છે એ ખુલી જશે। બે રીતના તમે પેમેન્ટ કરી શકશો, એક ઓનલાઈન પેમેન્ટ કરી શકશો અને એક ઓફલાઈન પેમેન્ટ કરી શકશો। ઓનલાઈન પેમેન્ટ કરશો તો એમાં કઈ રીતના પ્રોસેસ છે અને તમને પેમેન્ટ માટે અલગ અલગ રૂપિયા પણ તમે કીધા છે, કઈ કઈ રીતના કીધું છે, જો રીચેકિંગની વિષય દીઠ કેટલી છે 100 રૂપિયા રાખેલી છે, ત્યારબાદ ઉત્તરવય અવલોકનની વિષય દીઠ રૂપિયા 300 છે, પણ એમાં કંઈક ફેરફાર કરેલો છે, બરોબર, આપણા જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે એના COVID-19ના કારણે એ ફીસ છે એમાં અર્ધો ઘટાડો કરી દીધો છે, એટલે કે જે 300 વાળી ફી હતી એ 150 રૂપિયા કરી દીધી છે। ત્યારબાદ OMR કોપી મેળવવાની ફી કેટલી છે 100 રૂપિયા, તમારે OMR કોપી જતી હોય તો એના 100 રૂપિયા તમારે ભરવાનું થશે। કુલ ફી ઉપરાંત 20 રૂપિયા ઓનલાઈન એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે। હજી આખી આ પ્રોસેસ ઓનલાઈન તમે કરશો એના માટે પણ તમારે 20 રૂપિયા ચૂકવવાના થશે, બરાબર। ત્યારબાદ હવે આપણે પેમેન્ટની વાત કરી, એક ઓનલાઈન પેમેન્ટ છે એક ઓફલાઈન પેમેન્ટ છે, તો હવે ઓનલાઈન પેમેન્ટ તમે કઈ રીતના કરશો, એમાં પ્રથમ શું તમને કીધું છે કે આપની અનુકૂળ પદ્ધતિ મુજબ ચૂકવણી કરી શકો છો, ઉપર દર્શાવ્યા પ્રમાણે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે। તો તમે કોઈ પણ દ્વારા તમે તમારું ઓનલાઈન પેમેન્ટ છે એમાં પે નાવ કરશો, આખું જે એક પ્રોસેસ
આપણો પેજ ખુલશે એમાં તમે કરી શકશો, તમે ડેબિટ કાર્ડ થી કરી શકશો, ક્રેડિટ કાર્ડ થી કરી શકશો, ઓનલાઈન નેટ બેન્કિંગ હોય એના દ્વારા પણ તમે કરી શકશો. હવે એમાં કઈ રીતનું છે તો કે પેમેન્ટ કરી પેમેન્ટ રિસીપ વાળું પેજ આવે ત્યાં સુધી રાહ જોઈ. તમે જેવું પેમેન્ટ કરશો એટલે એક રિસીપ ખુલશે તમારી, એ પ્રોસેસ સાથે હોય, તમારે ડાયરેક્ટ રિલોડ કે બેક થઈ જવાનું નથી, કારણ કે એ આખી પ્રોસેસ પૂરી થાય પછી તમારું પેમેન્ટ છે એ સક્સેસફુલ થશે. બરોબર, તો શું કરવાનું છે, આખું તમારું જે ડેટા નાખી દીધો ત્યારબાદ તમે પે નાઉ કરશો, લાખું ઓનલાઈન પેમેન્ટનું પેજ ખુલશે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું હશે તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓનલાઈન નેટ બેન્કિંગ તમે કોઈ પણ પદ્ધતિથી તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ જેવો તમે પેમેન્ટ સબમિટ કરશો આખું એક રિલેટ થશે, પેજ ખુલશે, એની તમારે રાહ જોવાની છે, એ પેજ આખું કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી. એ આખી તમારી શું થશે, રિસીપ્ટ થશે. એ રિસીપ્ટ છે તમારે ડાઉનલોડ કરી લેવાની, જેવી તમે ડાઉનલોડ કરી લેશો અથવા તમારા પેજ ઉપર જનરેટ થઈ જશે તમારી સ્ક્રીન ઉપર, એટલે તમારું જે પ્રોસેસ છે એ પૂરી થઈ ગણાશે. અને ઓનલાઈન પેમેન્ટના અલગ અલગ તમને જે ચાર્જિસ છે એ પણ તમને દર્શાવી દીધા છે, તમને આખી ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યા છે, એ પ્રમાણે અલગ અલગ એના ચાર્જિસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈન પેમેન્ટ તમે કઈ રીતના કરશો, તો ઓફલાઈન પેમેન્ટ માટે પણ તમારે એક ઓનલાઈન જે તમને પેજ દેખાઈ રહ્યું છે એમાં જઈ અને તમારે SBI બેંક છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અને SBI બેંકમાં તમારે તમારી ડિટેલ્સ નાખી, ઈમેલ નંબર, મોબાઈલ નંબર એ બધું નાખી અને તમે લોગિન કરશો એટલે તમને એક ચલણ જનરેટ થશે. શું થશે, ચલણ જનરેટ થશે. હવે એ ચલણને તમારે શું કરવાનું કે કોઈ પણ તમારી નજીકની જે SBI બેંક હશે ત્યાં જઈ અને તમારે સબમિટ કરવાનું થશે. અને ચલણ તમે કોઈ પણ બેંકમાં સબમિટ કરશો એટલે તમારે 60 રૂપિયા એના જે એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે, એટલે તમારી જે મૂળ ફી છે એના કરતાં 60 એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે. અને તમે જેવું અહીંયા પેમેન્ટ કરશો એટલે તમને એક રિસીપ્ટ આવશે, એ તમે તમારી પાસે સાચવી રાખજો. અને જેવી તમે પેમેન્ટ કરી દીધું ત્યારબાદ તમે તમારું જે આપણે પ્રથમ કર્યું હતું ને લોગિન પ્રક્રિયા છે એ તમે ફરીથી કરશો અને તમારું પેમેન્ટ થઈ ગયું હશે સક્સેસફુલી. ત્યારબાદ તમને એક પ્રિન્ટ કે જે તમને રિસીપ્ટ મળશે આખી લોગિન કરશો ને એટલે કે પેમેન્ટ સક્સેસફુલ થઈને રિસીપ્ટ છે એ તમારે સાચવી રાખવાની રહેશે, કારણ કે એક તમારો એ જે આધાર છે એ તમે કોઈ પણ તમારે પ્રોબ્લેમ થાય તો તમે આધાર તરીકે રાખી શકશો કે આ મેં ઓફલાઈન પેમેન્ટ કરેલો હતો. તો આ રીતના તમારું જે આખી પ્રોસેસ છે રીચેકિંગ માટેની એ તમારે કરવાની રહેશે. છતાં પણ જો તમને કાંઈ ડાઉટ્સ હોય, તમને કાંઈ પ્રોબ્લેમ લાગતો હોય કે મને હજી આ પ્રોબ્લેમ થાય, મારાથી આ પેમેન્ટ નથી થતું અથવા મને આ કાંઈ સમજાતું નથી, તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તો તેના રિલેટેડ અમે તમને સમજાવી દઈશું, એ પ્રમાણે તમે તમારી પ્રોસેસ આગળ વધારજો એટલે તમારું પણ કમ્પ્લીટ થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કહેવાનું કે ગુજકેટની સિરીઝ છે એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ છે, તો વિદ્યાર્થી મિત્રો ઘરે બેસી અને તમે ગુજકેટને રિલેટેડ બધા વિષયોની વ્યવસ્થિત પ્રિપરેશન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.